અડાચણમાં એક અચર્ચિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયો તથા ધોધમાર મચી ગઈ હતી. આસપાસના રહીશોના શ્વાસ અધર થઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ડર વ્યાપી ગયો હતો. અડાચણા હની પાર્ક રોડ પર આવેલું 200 જૂનું ચર્ચિત જનકપુરી એપાર્ટમેન્ટ થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવામાં આવ્યું હતું. આ ઇમારત જર્જરિત હોવાથી ગમે ત્યારે તે પડી જાય તેવો ડર હોય ખાલી કરાવાયું હતું. આ ઇમારતમાં કોઈ રહેતું ન હતું, પરંતુ આસપાસમાં સોસાયટીના રહીશો રહેતા હતા. ઇમારત ખાલી કરાવાયા બાદ તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાયું ન હતું, તેથી તે ગમે ત્યારે પડે તેવો ડર હતો. અને એ ડર ગઈકાલે રાત્રે સાચો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એપાર્ટમેન્ટનો એક સ્લેબ ધડાકા ભેર ધરાશો થયો હતો, જેના લીધે આસપાસ સોસાયટીના રહીશોના શ્વાસ અધર થઈ ગયા હતા. વધુમાં મળતી માહિતી અનુસાર રાત્રેના 2:15 વાગ્યા દુર્ઘટના બની હતી. જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળનો ભાગ ધડાકા ભેર સાથે તૂટી પડ્યો હતો. બાજુમાં આવેલી પ્રતીક્ષા રૂહાઉસ સોસાયટીમાં આવેલ મકાનની દિવાલ પર કાટમાળ પડ્યો હતો, જેના લીધે આસપાસના રહીશોના જીવ તાળવે ચૂકી હતા. ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને આ જર્જરિત બિલ્ડિંગ નમી પડતા લોકોમાં ભય વધ્યો છે. જર્જરિત ઇમારતની નીચે અસહ્ય ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી પણ આસપાસના રહીશો પરેશાન છે. આ એપાર્ટમેન્ટ 30 વર્ષનું હોય તેની મોટાભાગની દિવાલો પડું પડું કરી રહી છે. દરમિયાન ગઈકાલે રાત્રે સ્લેબ પડતા બાજુની પ્રતીક્ષા રૂહાઉસ સોસાયટીના લોકો દોડી ગયા હતા. આસપાસના રહીશોએ કહ્યું કે જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયા બાદ લાંબો સમય થઈ ગયો, પરંતુ તે ઉતારાયું નથી. આપનું નામ બેન? તરુલતાબેન. તરુલતાબેન, કઈ જગ્યા પર રહેવાનું ને શું કાલે થયું? અમારે હની પાર્ક પ્રતીક્ષા રૂહાઉસમાં રહેવાનું, 51 નંબર ઘર નંબર છે. અને શું થયું કાલે રાત્રે? કાલે રાત્રે જનકપુરી જે બિલ્ડિંગ છે તે એકદમ જૂની બિલ્ડિંગ, 25-30 વર્ષ જૂની છે, તે ધરાશાયી થઈ અને બધો ટોટલી મલબા છે અમારા ઘર પર આવેલો છે. દિવાલ અને દિવાલ મારી તૂટી ગયેલી છે અને રાતના 1:15 વાગે આ બનેલું છે. એ પછીની સમસ્યા કે તમારે માનસિક રીતે કઈ રીતે રાત પસાર કરી? અત્યારે અમે અપસેટ જ છીએ કે અમને ગમે ત્યારે એવું લાગે કે આ ગમે ત્યારે પાછું અમારા પર પડશે, એટલે અમારા સેફ્ટીનો સવાલ છે. આ બાબતે આ ઘરમાં બધા રહેતા હતા કે આગળ ગયા અને કેટલા સમયથી આ ખાલી કરેલું સામ બનાવવાની કામગીરીમાં? 2 વર્ષથી તો લીગલ નોટિસ આપી છે. ચાલો. હા, આપનું નામ? મારું નામ તરુણા છે. આ મારું જ ઘર છે અને આ બિલ્ડિંગને 2 વર્ષ પહેલા જ નોટિસ આપી દીધેલી છે, પણ રહીશો ખાલી કરતા કરતા અત્યારે ખાલી કરી આપ્યું છે. અને એસએમસી વાળા બી કોઈ એવી નોટિસ આપી દીધેલી, પણ કોઈ એવી જોવા નથી આવ્યા કે ખાલી થયું છે કે નહીં, કેટલું વહેલું પડાવવું જોઈએ એવી કંઈ, બરાબર છે. અને રાતના 1:15 વાગે આ બિલ્ડિંગ ધરાશાયી થઈ. અમે બધા સૂતા હતા અને અચાનક અમને એવું થયું કે ભૂકંપ આવ્યો, શું બહાર આવી નીકળ્યા, આખી સોસાયટી બહાર આવી ગઈ અને જોયું તો આખી બિલ્ડિંગ આ બાજુ હતી. જો દિવસે થયું હોત તો કદાચ 2-3, કારણ કે આ ખુલ્લી જગ્યા છે એટલે સોસાયટીના છોકરાઓ અહીંયા રમવા આવે છે અને અમે લેડીઝ લોકો અહીંયા કામ કરતા હોય છે, સિનિયર સિટીઝન અહીંયા બેઠેલા હોય છે, તો જો દિવસે પડેલી હોત તો 2-3ની જાન તો જતે જ, બરાબર છે. એટલે અમારે શું માંગણી કરવા છો કોર્પોરેશન? માંગણી એવી કરીએ છીએ કે એ લોકોએ જે પ્રાઇવેટ કંપનીને આ પાડવા માટે આપેલું છે તો એના કરતાં સારી કંપનીને આપે કે એસએમસીને આપે, તો સેફલી એને નીચે પાડે તો અમારી મિલકતને નુકસાન નહીં થાય. મિલકતનું નુકસાન તો ભરપાઈ થઈ શકે, પણ જાનહાનિ થાય એની ભરપાઈ નહીં થઈ.